મહિલા અનામત મોંઘવારી ઘટવી અને મહિલા સુરક્ષા આ ત્રણેય વચન કેન્દ્ર સરકારના ચોપડા સુધી જ સમાઈ ગયા. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ભાજપ સરકાર આ ત્રણ વચન પૂરા કરવાના નામે મહિલાઓના વોટ લઈ જાય છે અને ચૂંટણી જીત્યા બાદ તે જ સરકાર મહિલાઓ કઈ પરિસ્થિતિમાં જીવી રહી છે તે જોવાની શુદ્ધા પણ નથી કરી શકતી. તેથી મહિલાઓએ જ મહિલાઓ માટે આંદોલન કરવું પડશે. આ પ્રતિક્રિયા આપવામાં આવી છે ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મર દ્વારા. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મેક્ષુ. આજે ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે ખૂબ જ મહત્વની જાહેરાત કરી હતી કે દેશમાં મોંઘવારીએ માજા મૂકી દીધી છે અને બીજી બાજુ કેન્દ્ર સરકાર 33% મહિલા અનામત અને મહિલા સુરક્ષાની પોકળ વાતો જ કરે છે. તેમના દ્વારા તે અંગે કોઈ પણ કાર્ય કરવામાં નથી આવતું, તેથી સમગ્ર દેશની મહિલાઓ સરકારથી નારાજ છે અને તે મહિલાઓએ જ હવે મહિલાઓ માટે આંદોલન કરવું પડશે. તેને લઈને 29 જુલાઈએ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે અને આ આંદોલનમાં 150થી વધુ મહિલાઓ જોડાશે અને આ આંદોલન દિલ્હીના જંતર મંતર મેદાન ખાતે યોજવામાં આવશે. તેમજ જેનીબેન ઠુમ્મરે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ તો આ આંદોલન દેશવ્યાપી રહેશે અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ કરવામાં આવશે. તો હવે જોવું રહ્યું કે આ આંદોલનની અસર કેન્દ્ર સરકાર પર થશે કે કેમ. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.